પાર્ટ નંબર 2 આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર. હવે મેં તમને કીધું તું એ રીતે કે કાર્યશીલ મૂડી એટલે શું, તો કે કુલ મિલકત માઇનસ કુલ જવાબદારી. તો એનું આખું આપણે એક પત્રક બનાવવું પડે, કારણ કે આ જે દાખલો આવશે એમાં આપણને બે વર્ષના આંકડા આપશે પાકા સર્વેમાં. એટલે કે માનો કે અત્યારે આપણું ચાલુ વર્ષ છે એ 2020 અને એનું પાછલું વર્ષ હોય તો 2019, એટલે બંને રીતના તમને આંકડા આપે. એ આંકડાને તમારે શું કરવાનું છે, તો કે તમારે એ આંકડાને વ્યવસ્થિત રીતે પાકા સર્વેમાંથી જોઈને આ પત્રકમાં ગોઠવવાના છે. પત્રકમાં કઈ કઈ કન્ટેન્ટ આવે એ તમે જોઈ લો. તો કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતું પત્રક આપણે ચેક કરીએ તો સૌથી પહેલા ચાલુ મિલકતો આવશે. ચાલુ મિલકતમાં દેવાદારો, સ્ટોક, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને લેણી મૂડી. સપોઝ હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવી દઉં કે સપોઝ 2019માં પાકા સર્વેયામાં એમ લખેલું હોય કે 1 લાખ રૂપિયાના દેવાદાર છે, અને 2020નો જે આંકડો આવતો હોય 1,25,000 હોય. તો એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે આપણે એટલું જોઈને કહી શકીએ કે ગયા વખતે અથવા તો ગયા વર્ષે 1 લાખ રૂપિયા હતા, એની બદલે આ વર્ષે કેટલા થયા દેવાદાર? 1,25,000. તો આપણે કહી શકીએ કે વધારો કેટલા રૂપિયાનો થયો છે? 25,000 રૂપિયાનો વધારો થયો છે. એ જ રીતે સ્ટોકમાં સપોઝ આ સ્ટોક છે એ 2 લાખ રૂપિયાનો હોય ગયા વર્ષે, અને આ વખતે 1,50,000 થયો હોય. તો એક તમે સામાન્ય વ્યક્તિ તરીકે પણ જો જુઓ તો તમને ખબર પડી જાય કે ગયા વખતે આ 2 લાખ હતું, એમાંથી કેટલું થઈ ગયું? 1,50,000. મીન્સ તો કે આમાં ઘટાડો આવ્યો છે, અને કેટલા રૂપિયાનો થયો ઘટાડો? તો કે 50,000 રૂપિયાનો. એટલે આ જ રીતે ઉદાહરણ તરીકે એક રકમ તમે મૂકતા જાવ તો જે વધારો આવે છે ત્યાં વધારો લખો, અને ઘટાડો આવે છે ત્યાં ઘટાડાની કોલમમાં આપણે રકમ લખવી પડશે. આ સિવાય બીજી એક વાત પણ તમને કરવાની કે જો લેણદારો અહીંયા 1,00,000 રૂપિયાના હોય અને નેક્સ્ટ ટાઈમ 1,75,000 રૂપિયામાં થઈ જાય લેણદારો, એટલે કે આ જવાબદારી છે બરાબર. 1,00,000માંથી કેટલા થઈ ગયા? 1,75,000. વધારો થયો, શેમાં વધારો થયો? તો કે વધારો થયો પણ જવાબદારીમાં વધારો થયો. ખાસ યાદ રાખજો, આ જે વધારો છે એ શેમાં વધારો થયો છે? જવાબદારીમાં વધારો થયો છે. એટલે અહીંયા આગળ જ્યારે અહીંયા રકમમાં વધારો થતો હતો ત્યારે આપણે વધારાવાળી કોલમમાં લખતા હતા બરાબર, એની બદલે અહીંયા આગળ જ્યારે વધારો થાય ત્યારે તમારે શું કરવાનું? ઘટાડા બાજુ રકમ લખવી પડે. કેમ? તો કે મિલકતમાં જે અસર આપતા હોય એનાથી ઓપોઝિટ અસર અથવા તો એનાથી વિરોધી અસર છે એ તમારે ચાલુ જવાબદારીમાં આપવી પડે. એટલે કે મીન્સ કે અહીંયા આગળ 25,000નો વધારો થયો હતો અને અહીંયા 75,000નો વધારો થયો, તો અહીંયા આગળ વધારાવાળી કોલમમાં લખવાનું. કેમ? તો કે જ્યારે મિલકત હોય ત્યારે અહીંયા આગળ તમારે વધારાવાળી કોલમ લાગુ પડશે. અને માનો કે જવાબદારીમાં વધારો થાય તો તમારે વધારાવાળી કોલમમાં લખવાની બદલે કઈ બાજુ લખવાનું છે? ઘટાડાવાળી કોલમમાં લખવાનું છે બરાબર. એટલું તમને ખ્યાલ આવી ગયો. અને પછી જ્યારે એક વખત તમે બધી મિલકતોનો તમે ટોટલ કરી નાખો એટલે અહીંયા આગળ જવાબદારી અને મિલકત બંનેનો ટોટલ થઈ જશે. અહીંયા આગળ મેં ક્લિયર કટ લખેલું છે કે એ અને અહીંયા આગળ બી, એટલે કે એસેટ છે અથવા તો કે જે મિલકતો છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે મેં એ લખેલું છે, અને જવાબદારીઓને રિપ્રેઝેન્ટ કરવા માટે શું લખેલું છે? બી. એટલે આપણે જો કાર્યશીલ મૂડી અથવા તો આને ચોખ્ખી કાર્યશીલ મૂડી પણ કહી શકાય, તો જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી હોય તો એમાંથી બી છે એ શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું રહેશે. અને અહીંયા જે પણ આંકડો આવે એના આધારે તમે નક્કી કરી શકો કે કાર્યશીલ મૂડીમાં વધારો થયો છે કે ઘટાડો. બરાબર, સપોઝ આ બંનેનો આન્સર આવતો 1,00,000 રૂપિયા અને આનો આન્સર આવતો 1,50,000 રૂપિયા, તો તમે એટલું કહી શકો કે 1,00,000ની બદલે 1,50,000 થયું, તો એનો મતલબ એમ થઈ ગયો કે આ શું થયો? કાર્યશીલ મૂડીમાં વધારો. એટલે અહીંયા જ્યારે કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળ પત્રકમાં અસર આવે ભંડોળના ઉપયોગ બાદ. જો વધારો થયો હોય તો આ બાજુ લખવાનું, અને જો ઘટાડો થયો હોય તો આ બાજુ. છતાં આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે આ બાબતે તમને વિગતે દાખલા સહિત સમજાવી દઈશ. ઓકે, આ સિવાય બીજું આવે સુધારેલું નફા નુકસાન ખાતું. હવે આ શબ્દ આના માટે સુધારેલો એટલા માટે વાપર્યો છે કે જ્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ તો એ વાર્ષિક હિસાબ બનાવતા હોય ત્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવતા જોઈએ. એટલે એ રેગ્યુલરલી બનેલું નફા નુકસાન ખાતું કહે, પણ સ્પેસિફિકલી
खास आपणे भंडोळ प्रवाह पत्रकनो दाखलो गणवा माटे ज्यारे आ खातु बनावीए छीए त्यारे एमां आपणे फेरफार करता होईए छीए अने आ फेरफार करता होवाने लीधे एनुं नाम राखीए छीए आपणे सुधारेलुं नफा नुकसान खातु मीन्स तो के जे पण अहींया आगळ सपोर्ट घसारो छे करवेराની જોગવાઈ છે મિલકતો વેચતા થયેલ નુકસાન છે અથવા તો કોઈ પ્રકારનું ડિવિડન્ડ છે આ બધી રકમો છે એ તમારે ઉધાર બાજુ લખવાની એટલે કે જે ખર્ચા છે એ જેમ આપણે નફા નુકસાન ખાતામાં લખતા હોય ને એ જ રીતે ઉધાર બાજુ લખવાના છે અને એ જ રીતે જે આવકો છે એ બધી જમા બાજુ ફોર એક્ઝામ્પલ ડિવિડન્ડ આવક છે વ્યાજની આવક છે મિલકતો વેચતા થયેલ નુકસાન છે સોરી નુકસાન નહીં અહીંયા આગળ નફો વર્ડ આવશે બરાબર ભૂલમાં લખાયું છે મિલકતો વેચતા થયેલ નફો છે બરાબર બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આમાં જે નફા નુકસાન ખાતું આપણે જે બનાવીએ છીએ એની બાકી પાકા સરવૈયામાં આપેલી હશે એટલે કે જે શરૂઆતની બાકી હશે એ આપણે અહીંયા લખશું અને જે અંતની બાકી છે અહીંયા લખશું પછી તમારે ઉધાર બાજુનો ટોટલ કરવાનો અને જે આ બાજુ ડિફરન્સ આવે એ તમારો શું થાય ધંધાકીય નફો થશે શું કહેશો આપણે ધંધાકીય નફો તો અહીંયા ખાલી નફો લખશું તોય ચાલશે ભાઈ ધંધાકીય નફો છે આપણા માટે શું છે ભંડોળની આવક છે શું છે ભંડોળની આવક બરાબર એટલે આ જે પત્રક છે હવે ભંડોળ પ્રવાહ પત્રક ઉપર થોડુંક આપણે સમજી લઈએ કે ભાઈ ભંડોળ પ્રવાહ પત્રક એમાં કઈ કઈ બાબતો આવશે તો ભંડોળ પ્રવાહ પત્રકમાં એક તો આવશે ભંડોળની પ્રાપ્તિ એટલે કે જે જગ્યાએથી આમાં ખાસ યાદ રાખજો આ પત્રક બનાવવા માટે તમારે શેની ઉપર ફોકસ કરવાનું છે જ્યાં આગળ આપણને પૈસા મળે છે એ ભંડોળ પ્રવાહ પત્રકમાં આવશે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે બહાર પાડેલ ઇક્વિટી શેર એટલે કે માનો કે ઇક્વિટી શેર છે એ 5 લાખ રૂપિયાના તમે બહાર પાડો તો આમનોન શું થાય તો કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા તો ઇક્વિટી શેર છે એમાંથી તમને પૈસા મળ્યા કે પૈસા ગયા તો એ તમારે વિચારવું પડે આનો સપોઝ હું કંપની છું હું શેર બહાર પાડું છું તો રોકાણકારો મને શું કરશે મને પૈસા આપશે એટલે પૈસા જો તમને મળતા હોય તો તમારે ભંડોળની પ્રાપ્તિ બાજુ લખવાનું કોઈ પણ મિલકત વેચતો હોય તો મિલકત વેચું તો મને શું થાય પૈસા મળશે વેચાણ કરું તો પૈસા મળે ખરીદું તો પૈસા તમારે ચૂકવવા પડે બરાબર એ જ રીતે બહાર પાડેલા પ્રેફરન્સ શેર છે મિલકતોનું વેચાણ છે રોકાણોનું વેચાણ છે ધંધાકીય નફો છે કાર્યશીલ મૂડીમાં ઘટાડો છે આ બધી આપણા માટે એક રીતે શું છે તો કે ભંડોળની થતી આવક છે એટલે કઈ જગ્યાએથી કેટલા પૈસા આવ્યા એ તમારે અહીંયા આગળ લખવાનું છે બરાબર અને બીજું હવે આ બાજુ ભંડોળનો ઉપયોગ છે તો એમાં આપણે શું લખશું તો કે કઈ રીતે આપણે જે પૈસા મળ્યા છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યો એ આપણે આ બાજુ દર્શાવશું ફોર એક્ઝામ્પલ તો કે પરત કરેલા ડિબેન્ચર છે આ એક્ચ્યુઅલી પરત કરેલા ડિબેન્ચર એટલે કે ડિબેન્ચરની ટર્મ પૂરી થાય અથવા તો એનો સમય પૂરો થાય એટલે આપણે શું કરવું પડે એઝ અ કંપની આપણે પરત કરવું પડે ડિવિડન્ડ છે એ આપણે ચૂકવવું પડે બરાબર તો જે આપણે ચૂકવીએ છીએ જે પૈસા આપણા ધંધામાંથી જાય છે એ બધા આપણે કઈ બાજુ લખવાના ભંડોળના ઉપયોગ બાજુ લખવા પડે એટલે કે પરત કરેલ ડિબેન્ચર ચૂકવેલ ડિવિડન્ડ મિલકતોની ખરીદી રોકાણોની ખરીદી કરવેરાનું ચૂકવણું કાર્યશીલ મૂડીમાં વધારો આ બધી વસ્તુઓ છે એ શું કરવાની આપણે કાર્યશીલ મૂડીમાં ઉપયોગ તરીકે દર્શાવવાની થાય આ સિવાય તમારો એક પ્રશ્ન હોવો જોઈએ કે સર તમે જે ચોથો પોઈન્ટ હતો એમાં તમને આમાં કીધું હતું કે જરૂરી ખાતા બનાવવા પડશે તો જે પણ પાકું સરું એવું આપ્યું હશે રકમમાં એમાં નીચે તમને અમુક હવાલા આપેલા હશે તો એ હવાલાના આધારે નક્કી થશે કે તમારે કયું ખાતું બનાવવાનું છે બરાબર એટલે એ આપણે જે તે દાખલો ગણશું ત્યારે એમાં વિગતે ચર્ચા કરશું આ અત્યારે ઇન્ટ્રોડક્ટરી તમારા માટે સૌથી પહેલાં તો આપણે ભંડોળ પ્રવાહ પત્રકનું તમારી માટે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપણે રાખેલો હતો ઓકે એટલે અહીંયા આગળ પૂરું થાય છે થેન્ક યુ ઓલ